કોરોનાની સાથે સાથે રાજ્યભરમાં બર્ડ ફ્લૂની પણ દહેશત ફેલાયેલી છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીના મહેમણ કબ્રસ્તાનમાં 15 જેટલા મૃત કાગડાઓ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું બર્ડ ફ્લૂના વાવર વચ્ચે સુરત જિલ્લાના બારડોલી નગરમાં મહેમણ કબ્રસ્તાન નજીક 15 જેટલા મૃત કાગડાઓ મળી આવ્યા હતા સ્થાનિકોને વાત જાણીને થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને બારડોલી વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગે ત્વરિત સ્થળ પર પહોંચી પંચકાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ મૃત કાગડાઓના જરૂરી સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા બારડોલી નગર અને તાલુકામાં મૃત કાગડાઓ મેળવવાના છેલ્લા 3 દિવસમાં 2 ઘટનાઓ પ્રકાશમાં આવી છે બે દિવસ પહેલા પણ બારડોલી તાલુકાના મઢી ગામે 4 જેટલા મૃત કાગડાઓ મળી આવ્યા હતા વન વિભાગની ટીમે બારડોલી પશુ ચિકિત્સાના અધિકારીની મદદ મેળવી તપાસમાં જોતરાયા છે મહેમણ કબ્રસ્તાન પાસે કાગડા મૃત હાલતમાં મળી આવેલ છે અમે બારડોલી રેન્જ સામાજિક વનીકરણ ત્યાંથી હું પોતે આરએસઓ છું અને મારા સ્ટાફ સાથે અમે સ્થળ વિઝિટ કરવા માટે અહીં આવ્યા છીએ અને અહીં 15 જેટલા કાગડા મૃત હાલતમાં મળેલ છે અને એની આગળની કાર્યવાહી પર ચિકિત્સા જાણ કરેલ છે આગળની કાર્યવાહી હાથ ધરી છે નદીમાં શું કાર્યવાહી કરાઈ હતી સેમ્પલ કઈ લેબમાં મોકલવામાં આવ્યું હા એ બોકલ લેબમાં મોકલવામાં આવ્યો છે અને મળી પણ ચાર કાગડાઓ મૃત હાલતમાં મળી આવેલ હતા અહીંયા તો બહુ કામ કરવાનું વાડોની અને આગળની કરવાની લેબોરેટરીમાં